કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ મુકામે વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત તેમજ બજરંગ દળની સૂર્ય જાગરણ યાત્રાનું થયું શુભ આગમન. જય શ્રી રામના નાદોથી ગુંજી ઉઠ્યું વાતાવરણ. રામ જન્મભૂમિ મુક્તિ આંદોલનના ગર્ભમાંથી વિશ્વ હિન્દુ પરિષદના યુવા સંગઠન તરીકે બજરંગ દળનો ઉદય તારીખ 8 ઓક્ટોબર 1984 થયો. વિશ્વ હિન્દુ પરિષદના 60 વર્ષ એટલે કે પુષ્ટિપૂર્તિના સંતાનો આહવાન ઉપર આજે બજરંગ દળ શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન સમગ્ર ભારત દેશમાં થયું છે. તારીખ 30 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર 2023 સુધીમાં ભારતભરમાં બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જેવી રીતે ભગવાન કૃષ્ણએ અર્જુનને ગીતા સંભળાવીને ધર્મયુક્ત કર્તવ્ય બોધ આપ્યો, તે જ પ્રમાણે તત્કાલીન સમયમાં જે દિવસે 1992માં બાબરી ધ્વંસ કરીને ગીતા જયંતિના દિવસે બજરંગ દળે આ દેશનું શૌર્ય જાગૃત કર્યું હતું, તે દિવસને શૌર્ય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત તેમજ બજરંગ દળ દ્વારા સમગ્ર ભારતભરમાં તારીખ 3 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી શૌર્ય જાગરણ અર્થે આયોજન થયેલ છે, જે અનુસંધાને ગુજરાત ઉના થઈ દીવના કોગલા ગામમાં પહોંચેલ, જ્યાં દીવ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ લક્ષ્મીબાઈ મોહન, પૂર્વ પ્રમુખ અમૃતાબેન બામણિયા, દીવ જિલ્લાના ભાજપના મહામંત્રી ભવ્યેશ ચૌહાણ, કાઉન્સિલર વિપુલ સોલંકી, દીવ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ભરત સોલંકી સહિત દીવ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના હોદ્દેદારો અને સભ્યો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. ગોગલા પરિભ્રમણ બાદ આ યાત્રા દીવ પહોંચેલ હતી, જ્યાં હોટેલ સિડાડીના પ્રાંગણમાં ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. બ્યુરો રિપોર્ટ, ZSTV દીવ.